દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈના દોરા પર આવવાના છે મુંબઈની મુલાકાત કરવાના છે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય અન્ય રાજ્ય હોય કોઈપણ રાજ્યમાં જ્યારે મો દેશના પ્રધાનમંત્રી મુલાકાત કરતા હોય છે ત્યારે પ્રધાનમંત્રી ની જે રોડ પર થઈને પસાર થવાના છે ત્યાં ઝૂંપડપટ્ટી પર સફેદ ચાદર લગાવવામાં આવે છે અને ઢાંકી દેવામાં આવે છે અને ચાદરની ઉપર પણ ઝંડા લગાવવામાં આવે છે તે પણ ભારતીય જનતા પાર્ટીના અને ઠેર ઠેર ઝંડા પણ જોવા મળે અને ચાદર પણ જોવા મળે પરંતુ મકાન જે પાછળ ઝૂંપડપટ્ટી છે તે ન દેખાય તેવો પ્રયાસ કરવામાં આવે છે અને છુપાવવામાં આવે છે આમ ગુજરાતમાં પણ જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય અને અન્ય રાજ્યોમાં પણ જ્યારે પ્રધાનમંત્રી જતા હોય છે ત્યારે ત્યાં પણ આવા સફેદ પટ્ટાથી ઝૂંપડપટ્ટીઓને ઢાંકી દેવામાં આવે છે એક તરફ એમ કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી ગરીબ પરિવારમાંથી આવે છે તો ગરીબ પરિવારની ઝૂંપડીઓને ઢાંકવામાં કેમ આવતી હશે આવા સવાલ પણ લોકોના મનમાં ઉઠી રહ્યા છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગરીબ પરિવારમાંથી આવતા હોવા છતાં પણ ગરીબોની ઝૂંપડપટ્ટી ઢાંકીને તેઓ પસાર થતા હોય છે ત્યારે લોકોના મનમાં અનેક સવાલો ઊઠતા હોય છે ગુજરાતમાં પણ આ જ રીતે અને અન્ય રાજ્યોમાં પણ આ જ રીતે પ્રધાનમંત્રી જ્યારે મુલાકાત કરતા હોય છે ત્યારે આજુબાજુની ઝૂંપડપટ્ટીઓને ઢાંકી દેવામાં આવે છે જેથી કરીને સફેદ ચાદરમાં ગરીબોની ઝૂંપડપટ્ટીઓ ઢંકાઈ જાય છે અને તે રસ્તા પર થઈને પ્રધાનમંત્રી મોદી પસાર થાય છે ત્યારે મુંબઈમાં શુક્રવારે તેઓ આ જ રીતે પસાર થવાના હોય ત્યારે અધિકારીઓ આ રીતે સફેદ ચાદર ઢાંકી અને ઝુંપડપટ્ટીઓને ઢાંકવાનો પ્રયાસ કરી જોવા મળી રહ્યા છે ત્યારે ખુદ પ્રધાનમંત્રી ગરીબ પરિવારમાંથી આવતા હોય છતાં પણ ગરીબોની ઝૂંપડીઓ કેમ ઢાંકવામાં આવતી હશે તેવા સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે અંતે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી શૌચાલયમાં જવું હોય તો પણ મુશ્કેલી પડી જેને લઈને આ પડદાને પછી હટાવી લેવામાં આવ્યા હતા લોકોની તકલીફ અને મુશ્કેલીનો સામનો કરી રહેલી ગરીબ જનતાની માંગ સ્વીકારાઈ અને પછી પડદા હટાવાયા હતા